ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરિભાષા દસમા ધોરણમાં વિજ્ઞાન વિષય સાથે અને તેમાં પણ પહેલો પાઠ કે જેમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો સમજવાના છે તે લઈએ. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકારો તો કે હા, જુદા જુદા પ્રકારે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. તેમાં પહેલો પ્રકાર છે તે સંયોગીકરણની પ્રક્રિયા. હવે સંયોગીકરણની પ્રક્રિયા એટલે આમ સંયોગ એટલે જોડાવો. યોગ યુજ ધાતુ ઉપરથી આવેલો શબ્દ છે. સંયોગ એટલે સારી રીતે જોડાવો. યોગ એટલે જોડાઈ જવું, પણ સંયોગ એટલે સારી રીતે જોડાઈ જવું. તો અહીંયા સંયોગીકરણની પ્રક્રિયામાં આપણે એક વાત યાદ રાખવાની કે જોડાવો. તો કોણ જોડાય? પ્રક્રિયકો જોડાય. પ્રક્રિયકો સારી રીતે જોડાય અને સંયોજન બનાવે. એટલે બે કે બે કરતા વધારે પ્રક્રિયકો સારી રીતે જોડાઈને શું બનાવે? એક નિપજ બનાવે. બે કે બે કરતા વધારે પ્રક્રિયકો જોડાય છે અને નિપજ બનાવે છે, તો એ પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ. જો આની વ્યાખ્યા કેવી હોય તો આટલું લખવાનું કે જે પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધારે એક જ નિપજનું નિર્માણ થતું હોય તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. અને તેનું ઉદાહરણ લઈએ તો કોલસાનું સળગવું અથવા કોઈ પણ કાર્બનિક પદાર્થના સળગવાની પ્રક્રિયા આપણે લઈ શકીએ. કોલસાનું સળગવું એટલે કોલસાને આપણે સી કહીએ છીએ. સી એટલે કોલસો. ઘન સ્વરૂપમાં હોય, લાકડું હોય એટલે સુકાઈ જાય. હવે કોલસાને આપણે સળગાવીએ છીએ એટલે હવાની હાજરીમાં સળગે છે, એટલે ઓટું ગેસ છે. તો આ બે વચ્ચે પ્રક્રિયા થઈ CO2 કાર્બન ડાયોક્સાઈડ ગેસ મળ્યો. હવે પાણીનું નિર્માણ થયું. તો પાણીના નિર્માણની પ્રક્રિયામાં પણ એવું થાય છે, હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ યોગ્ય પરિસ્થિતિમાં અને યોગ્ય તાપમાને સંયોજાય છે, એટલે તે પાણી બને છે. તો આ પણ સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો સંયોગીકરણની પ્રક્રિયાના બે ઉદાહરણ લીધા. બોર્ડની પરીક્ષામાં આપણને એવું પૂછવામાં આવે કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો અથવા ઉદાહરણ આપી સમજાવો. તો બે માર્ગની અંદર આપણને એક માર્ગ વ્યાખ્યાનો મળતો હોય અને એક માર્ગ છે તે આપણને ઉદાહરણ સારી રીતે લખી સમજાવવાનું મળતું હોય. તો અહીંયા આપણે બોર્ડની ગેસ, આપણે કુદરતી વાયુ CH4 મિથેન કહીએ છીએ, બરાબર.
ચાર કાર્બન વાળો મિથેન હોય, પણ અહીંયા એક કાર્બન વાળા મિથેન ની વાત થાય છે. તો કુદરતી વાયુનું દહન એટલે કે આપણે સીએનજી ગેસ બરાબર કરીએ છે ને, તો તેમાં પણ આપણને ખ્યાલ આવે તે પણ મિથેન જ છે. તો અહીંયા સીએચ ફોર એટલે મિથેન, એટલે મિથેન નું અણુ સૂત્ર છે બાળ મિત્રો. મિથેન સીએચ ફોર એનું હવાની હાજરીમાં દહન કરવામાં આવે છે. હવાની હાજરીમાં દહન કરવામાં પરીક્ષામાં પૂછાઈ શકે એક માર્ક કે
કડી ચૂના નો અણુસૂત્ર જણાવો, ત્યાર પછી ચૂના ના પથ્થર નો અણુસૂત્ર જણાવો. તો એક એક માર્ક ના સવાલો ના જવાબ અહીંયા આપણને મળતા જાય છે. તો કેલ્શિયમ ઓક્સાઇડ છે તે કડી ચૂનો તે મળશે, અને બાષ્પ વાટકી માંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છૂટો પડશે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કેલ્શિયમ કાર્બોનેટ પ્રક્રિયક છે તે એક જ હતો, એમાંથી બે નિપજો પ્રાપ્ત થાય, એનો અર્થ એવો થયો કે એક અણુ વિઘટન થયું. ત્રણ અણુ